નમસ્તે મિત્રો આપ સૌનું સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલ ગુરુ માસ્ટરજીમાં આપણે મહત્ત્વની યોજના વિશે વાત કરીશું મુખ્યમંત્રી બાળ સેવા યોજના આ યોજના અંતર્ગત કોને લાભ મળી શકે છે અને કેવી રીતે મળશે એ આજના વિડીયોની અંદર જાણીશું આપ અમારી ચેનલની અંદર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો લાઇક કરજો અને તમારા દરેક મિત્રો સુધી શેર કરજો તો ચાલો શરૂ કરીએ આ યોજના અંતર્ગત કોને કોને લાભ મળી શકે છે તેની વાત કરીએ તો મિત્રો હાલમાં જે કોરોના વાયરસને કારણે જેમણે જે બાળકોએ માતા અથવા તો પિતા અથવા તો બંને માતા અથવા તો પિતા બંને ગુમાવ્યા છે તેમને લાભ મળશે તો રાજ્ય સરકાર આ યોજના છે એ બે ઓગસ્ટ બે હજાર એકવીસના રોજ મિત્રો લોન્ચ કરનાર છે અને એ બાળકોને રાજ્ય સરકાર દ્વારા રૂપિયા બે હજારની માસિક સહાય આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે તો એક વાલી વાળા જે બાળકો છે અથવા તો માતા પણ ગુમાવી છે પિતા પણ ગુમાવ્યા છે અથવા તો માતા અથવા તો પિતામાંથી ગમે તે એક ગુમાવ્યું છે તેમને પણ આ યોજનાનો લાભ મળશે હવે મિત્રો આ યોજનાનો લાભ લેવા માટે તમારે કઈ કચેરીની મુલાકાત લેવાની રહેશે તેની વાત કરીએ તો તમારે તેના માટે તમારા જિલ્લામાં આવેલી જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી અધિકારીશ્રીની કચેરી અથવા તો જિલ્લા બાળ સુરક્ષા અધિકારીશ્રીની જે કચેરીઓ હોય છે એ કચેરીની તમારે મુલાકાત લેવાની રહેશે અને ત્યાં જઈ અને તમે ફોર્મ ભરી શકો છો તો આ પ્રકારનું મિત્રો ફોર્મ આવશે તમે જોઈ શકો છો અરજદારની વાલીનો બાળક સાથેનો પાસપોર્ટ સાઇઝનો ફોટો અને બાળકનો તમારે પાસપોર્ટ સાઇઝનો ફોટો તમારે ચોંટાડવાનો રહેશે ત્યારબાદ જોઈએ આ પ્રકારનું ફોર્મ મિત્રો આવતું હોય છે કયા કયા ડોક્યુમેન્ટ જોડવાના રહેશે બાળકના જન્મનો દાખલો શાળા છોડ્યાનું પ્રમાણપત્ર બાળકના પિતાના પિતાના મરણનું પ્રમાણપત્ર બાળકના માતાનું મરણનું પ્રમાણપત્ર જે હોય તમારે જોડવાના રહેશે બાળકના આધાર કાર્ડની નકલ બાળક અથવા અરજદારના અરજદાર વાલીની બેંક ખાતાની પાસબુકની પ્રથમ પાનાની નકલ અથવા તો ચેકબુક રદ કરેલનું પાનું તમારે જોડવાનું રહેશે બાળકની પાસબુક હોય તો એ પણ જોડી શકો છો અર અથવા તો અરજદાર જેમની સાથે રહેતો હોય એ વાલીની પણ તમે એ પાસબુકની નકલ જોડી શકો છો અરજદાર પાલક વાલીના આધાર કાર્ડની નકલ બાળક હાલમાં જે ધોરણમાં અભ્યાસ કરતું હોય તે અંગેનું શાળા આંગણવાડીનું પ્રમાણપત્ર તમારે જોડવાનું રહેશે ત્યારબાદ આ કચેરીએ તમામ પ્રકારની પ્રોસેસ કરવાની છે અને અહીં સુનૈના તોમર કે તેમનો પણ તમે અહીં લેટર જોઈ શકો છો પત્ર તેની અંદર પણ મિત્રો આ પ્રકારની વાત કરેલી છે તો રાજ્ય સરકારની યોજના મુખ્યમંત્રી બાળ સેવા યોજનાની મિત્રો બે ઓગસ્ટ બે હજાર એકવીસના રોજ લોન્ચ થનાર છે તો હાલમાં જિલ્લા કક્ષાએ તેની અરજીઓ પણ મિત્રો મંગાવવામાં આવી રહી છે અને એવું કહેવામાં આવ્યું છે કે કોઈ પણ બાળક રહી ન જાય તેના માટે તમામ પ્રકારની રાજ્ય રાજ્ય સરકારના જે કચેરીઓ છે સમાજ સુરક્ષા અને જિલ્લા બાળ સુરક્ષા અધિકારીશ્રીની કચેરીઓ તેમણે તમામ પ્રકારની કામગીરી કરવાની રહેશે તો આ પ્રકારની યોજના હતી તો આપ એ કચેરીની પણ મુલાકાત લઈ શકો છો અથવા તો આપને કોઈ પણ પ્રકારનો પ્રશ્ન હોય તો અમને જણાવી શકો છો તો તમારા દરેક મિત્રો સુધી શેર કરતા રહેજો જેથી તમારી પાસે કોઈ આવું બાળક હોય તો તેમને પણ લાભ મળી શકે થેન્ક યુ આભાર આભાર